ગુજરાતભરમાં પ્રથમ વરસાદ બાદ વરસાદની ઘટ છે, તેમાં પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વરસાદ બાદ પૂરતો વરસાદ વરસ્યો નથી, જેના પગલે રાજકોટ જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની વારે આવી છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ છાપરવાડી બે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરેલ છે। જેતપુર તાલુકાના જાંબુડી, કેરારી, મેવાસા સહિતના 8 જેટલા ગામોના ખેડૂતોને પિયત માટે પાણી અહીંના છાપરવાડી બે ડેમમાંથી છોડવામાં આવ્યું છે, ત્યારે આ 8 ગામોના કેનાલે કાંઠે આવતા ખેડૂતોના સુકાઈ રહેલ પાકને જીવતદાન મળશે અને એક પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। સુકાઈ રહેલા પાકને એક પણ પાણ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ડેમ હાલ 20 MCFT પાણી જો જથ્થો છે, જે પૂરેપૂરો છોડી દેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા કેનાલ કાંઠે આવેલા ખેડૂતોને એક પણનું પિયત મળશે અને તેઓના પાકને થોડું ઘણું પણ જીવતદાન મળશે। આશીષ પાટડિયા, ZSTV, જેતપુર। ખેડૂતોની સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, કેટલો MCFT જથ્થો પાણીનો છોડવામાં આવ્યો? નમસ્કાર, HP જોશી। હાલમાં જે છાપરવાડી બે સિંચાઈ યોજના છે, તેમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છે એ છોડવામાં આવેલ છે, જેમાં આજના તારીખે છાપરવાડી બે ડેમની લેવલ છે એ 91.90 મીટર, એટલે કે 20.33 MCFTનો જથ્થો છે એ ઉપલબ્ધ છે। જે સંપૂર્ણ જથ્થો છે એ સિંચાઈ માટે ખેડૂતોને લાભાર્થે સરકારશ્રી દ્વારા છોડવાનો નિર્ણય કરેલ છે, અને જે પાણી છે એ હાલ અત્યારે 4 વાગે અમારા અધિકારીઓ દ્વારા છોડેલ છે। કેટલા ગામના ખેડૂતોને લાભ મળશે અને કેટલા હેક્ટરમાં ખેડૂતોને લાભ થશે? હાલની દ્રષ્ટિએ જે જથ્થો છે એ 20.33 MCFTનો જથ્થો છે, જે જથ્થો જે વાત કરીએ તો થોડોક ઓછા પ્રમાણમાં જથ્થો છે, જેના કારણે અત્યારે કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, જાંબુડી અને જયપુર એટલા ગામોને છે એ પીવા માટે સિંચાઈ માટે લાભ થઈ શકે તેવું છે। સંપૂર્ણ જથ્થો છે તે ખેડૂતોને સિંચાઈ માટે આપવો, જે આજની તારીખેનો જેટલો તે 20.33 MCFTનો જથ્થો છે એ સરકારશ્રી દ્વારા નિર્ણય કરેલ છે, અને સલાહકાર સમિતિની મિટિંગ આજે બોલાવવામાં આવેલ હતી, જેમાં નિર્ણય કરવામાં આવેલ છે કે તે સંપૂર્ણ જથ્થો છે એ સિંચાઈ માટે ખેડૂતો માટે છોડી